हेलो फ्रेंड्स, જોઈને જ ખાવાનું મન થાય એટલું સુપર ટેસ્ટી એન્ડ ડિલિશિયસ એવું શાક તમને દેખાઈ રહ્યું છે। આ શાક છે દાણા મુઠિયાનું શાક। આજે આપણે આ જ શાકની રેસીપી જોવા જઈ રહ્યા છે। સૌથી પહેલા આપણે મુઠિયા બનાવવાની શરૂઆત કરી લઈશું। અહીં મુઠિયા બનાવવા માટે મેં લીધું છે 1 કપ જેટલો બેસન, અને ત્યારબાદ આપણે એમાં એડ કરી લઈશું 1 કપ થી થોડો વધારે એવો ઘઉંનો લોટ। હવે આ બંને લોટને આપણે સરસ રીતે ચાળીને કોઈ લમ્સ ન રહે એ પ્રમાણે મિક્સ કરી લઈશું। હવે ત્યારબાદ આપણે એમાં એડ કરી લઈશું 1 ટેબલસ્પૂન લાલ મરચું, 1 ટેબલસ્પૂન હળદર પાવડર, 1/4 ટેબલસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન અજમો, 1 ટેબલસ્પૂન તલ, 2 ટીસ્પૂન જેટલું ધાણા પાવડર, 1 ટીસ્પૂન જેટલું હિંગ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું। હવે આ બધા મસાલાને આપણે સરસ રીતે લોટ સાથે મિક્સ કરી લઈશું। આ રીતે હળવા હાથ વડે આપણે મસાલાને લોટ સાથે સરસ મિક્સ કરી લીધો છે। હવે ત્યારબાદ આપણે એમાં ઉમેરી લઈશું થોડું મોણ। અહીં મોણ માટે મેં 1/4 કપ જેટલું તેલ લીધું છે। અહીં તમે 1-2 સ્પૂન જેટલું તેલ એડ કરી શકો છો। ત્યારબાદ આપણે એમાં એડ કરી લઈશું બારીક સમારેલી એવી મેથીની ભાજી। હવે આપણે અહીં મેથીની ભાજીને સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણી મેથીની ભાજીને બરાબર રીતે મિક્સ કરવાથી એ પોતાનું પાણી થોડું છોડશે, જેથી કરીને આપણે ખૂબ જ થોડા ઓછા પાણીની અંદર બાકીનો લોટ બાંધીને રેડી કરી લઈશું। આ રીતે આપણે ધીરે ધીરે પાણી ઉમેરતા જઈને લોટને સરસ રીતે થોડો કડક એવો બાંધીને તૈયાર કરી લઈશું। અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે મારો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। હવે આપણે આ જે લોટ બંધાઈને રેડી થયો છે એને થોડીવાર માટે રેસ્ટ કરાવી લઈશું, અને ત્યારબાદ આપણે એના ખૂબ જ સરસ એવા નાના રાઉન્ડ શેપ આપીને મુઠિયા બનાવીને તૈયાર કરી લઈશું। ફ્રેન્ડ્સ, અહીં મેં મારા મુઠિયા થોડા રાઉન્ડ શેપના લીધા છે અને પ્રમાણમાં થોડા નાના લીધા છે। તમે તમારા મુજબ સાઇઝ સેટ કરી શકો છો। અહીં આપણે મુઠિયા દાણાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવવા જઈ રહ્યા છે, જેથી કરીને હું મુઠિયાને તળવાને બદલે સ્ટીમરની અંદર સ્ટીમ કરીશ, જેથી લઈને મેં સ્ટીમરને પહેલેથી પ્રી સ્ટીમ કરી લીધો છે। હવે આપણે મુઠિયાની જે ટ્રે ખરી એના ઉપર ઓઇલ લગાડીને મુઠિયા સેટ કરીને સ્ટીમરની અંદર પ્લેસ કરી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મારું સ્ટીમર ઓલરેડી પ્રી હીટ છે। હવે આપણે એમાં મુઠિયા મૂકી લઈશું અને એને 20 મિનિટ માટે ચડવા દઈશું। ચાલો ફ્રેન્ડ્સ, ત્યાં સુધીમાં આપણી પાસે જે લીલવાના દાણા છે એને સરસ રીતે થોડા પીલાડી લઈશું। જ્યારે આપણે એને બાફવા માટે લઈ જઈશું ત્યારે થોડા પીલેલા હોવા સારા। હવે એક કુકરની અંદર 1/4 કપ જેટલું તેલ ઉમેરીશું, ત્યારબાદ 1 ટેબલસ્પૂન અજમો અને ચપટીક હિંગ ઉમેરી લઈશું। ત્યારબાદ આપણે એમાં 2 તોડેલા મરચાંને એડ કરી લઈશું। અહીં મેં લાલ મરચાં લીધા છે। ત્યારબાદ આપણે હવે એમાં જે આપણે દાણા પલાળીને રેડી રાખ્યા હતા એને થોડા ભીનારે એ રીતે જ એડ કરી લઈશું, જેથી કરીને આપણા દાણા દાઝી ન જાય અને લાલ જલ્દી ન થાય। હવે ત્યારબાદ આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીં મેં પાપડીના દાણા લીધા છે। તમે એ સિવાય તુવેર દાણા કે વટાણા પણ સાથે એડ કરીને યુઝ કરી શકો છો। હવે આપણે પાપડી દાણાની અંદર સ્વાદ અનુસાર મીઠું અને 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી લઈશું। એને બરાબર રીતે મિક્સ કરી લઈશું। થોડી વાર મારા દાણા ચડી જાય ત્યારબાદ આપણે એમાં 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈશું। હવે ત્યારબાદ આપણે એને સરસ રીતે મિક્સ કરીને કુકરની લીડ લગાવીને 2 સીટી પડવા દઈશું। દાણા બફાઈને રેડી થાય ત્યાં સુધી આપણે ગ્રેવી રેડી કરી લઈશું, જેના માટે મેં અહીં લીધા છે 1/4 કપ જેટલા શીંગના દાણા, 2 ટેબલસ્પૂન સૂકું કોપરું, 100 ગ્રામ જેટલી પાલક જેને બ્લાન્ચ કરી છે, 3 લીલા મરચાં, 1 આદુનો ટુકડો, ત્યારબાદ લીલા લસણનો આગળનો ભાગ અને લીલા ધાણાનો થોડો પાછળનો ભાગ। હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું। અહીં મેં જે આપણે પાલક લીધી છે એને પહેલાં ગરમ પાણીની અંદર એક ઉકાળ લાવીને ઠંડા પાણીમાં સેટ કરી લીધી છે, જેથી કરીને ઓવરકૂક ના થઈ જાય। હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સરમાં નાખીને એક પેસ્ટ બનાવીને રેડી કરી લીધી છે। ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ, મારા મુઠિયા પણ બફાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે એને ઠંડા પડવા દઈશું અને જેવી મારી 2 સીટી પડી જાય ત્યારબાદ આપણે તરત જ હવા કાઢીને એને ખુલ્લું કરીને રાખી દઈશું, જેથી કલર ન બદલાય। અહીં મેં મસાલા લીધા છે વઘાર કરવા માટે। તો સૌથી પહેલાં આપણે એક પેનની અંદર 1 ચમચી જેટલી તેલ નાખીને જે પેસ્ટ બનાવીને રેડી કરી હતી એને એડ કરી લઈશું। હવે આપણે આ પેસ્ટને સરસ રીતે મિક્સ કરવા દઈશું।
जो तमे आ रीते पेस्ट नथी बनावता अने तमारी पासे ग्रीन चटनी ऑलरेडी अवेलेबल छे तो पहला तमे ए वघारमां नाखीने हिंग नाखी शको छो। हवे आपणे मघारमां मसाला उमेरी लईशुं, जेमां आपणे एड करीशुं हाफ टीस्पून जेटलू हळदर पाउडर, एक टीस्पून धाणा पाउडर, स्वाद अनुसार मीठू। ध्यान राखू फ्रेंड्स, आपणे दाणामां अने मुઠિયામાં બંનેમાં જ મીઠું નાખ્યું છે। હવે મિક્સરના જારની અંદર થોડું પાણી ઉમેરીને એને સરસ રીતે હલાવીને પાણી એડ કરી લઈશું। ત્યારબાદ જે આપણે લીલું લસણનો આગળનો ભાગ યુઝ કર્યો હતો એના જ પાછળના ભાગને સરસ રીતે કટ કરીને એડ કરી લઈશું અને ત્યારબાદ કુકરમાં રહેલા આપણા દાણાને પાણી સાથે જ એડ કરી લઈશું। હવે આ બધા મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી ગ્રેવી ખૂબ જ ટેસ્ટી અને ગ્રીન દેખાય છે, પણ ફ્રેન્ડ્સ જો તમે આખું શાક કુકરમાં બનાવવાની ટ્રાય કરશો તો એનો કલર બદલાઈ જશે, જેથી કરીને મેં દરેકે દરેક વસ્તુને અલગ અલગ રીતે તૈયાર કરી છે। હવે આપણે જે મુઠિયા બાફીને રેડી કર્યા હતા એ એડ કરી લઈશું અને ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈશું જો જરૂર જણાય તો। હવે એને થોડી મીઠાશ આપવા માટે અહીં મેં દળેલી ખાંડ 2 ટેબલસ્પૂન જેટલી એડ કરી છે, તમે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી શકો છો અને ધારો તો સ્કીપ પણ કરી શકો છો। હવે આ બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું, ત્યારબાદ આપણે પેનને લીડ લગાવીને મિનિમમ 2 મિનિટ સુધી સરસ રીતે ચડવા દઈશું। હવે આપણે લીડને દૂર કરીને જોઈ લઈએ તો આપણા શાકની થિકનેસ પણ ખૂબ જ સારી છે, કલર પણ એઝ ઇટ ઇઝ જ રહ્યો છે। અહીં ખાંડ ઉમેરવાથી આપણા ગ્રેવીનો કલર બદલાતો નથી અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણા મુઠિયા પણ ખૂબ જ સરસ રીતે શાકની અંદર સોક થઈને શાકનો મસાલો થોડો એબ્ઝોર્બ કરી લીધો છે। હવે આપણે શાકને એક સરસ એવા બાઉલની અંદર સર્વ કરીને રેડી કરી લઈશું અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણું જે શાક છે એ ખૂબ જ ટેસ્ટી દેખાઈ રહ્યું છે અને આપણે એને ગાર્નિશ કરી લઈશું થોડા ઝીણા સમરેલા એવા લીલા લસણ વડે। તો જોયું ફ્રેન્ડ્સ, લીલવા દાણાનું શાક બનાવવું ખૂબ જ ઈઝી છે અને લાગશે એટલું ડિલિશિયસ કે બધા વારંવાર માંગશે।